હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓને લઈને ઝંખી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ગામ લોકો દ્વારા કરવામાં આવી। હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સુખાકારી મળી રહે તે માટે હળવદ તાલુકા પંચાયત દ્વારા અને માગી મકાન કચેરી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે હળવદ તાલુકાના પાંડા તીરથ ગામથી મેરુ પર જવાનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર અને જર્જરિત હાલતમાં છે ત્યારે ગામમાં અમુક વિસ્તારોમાં આ સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે તેમજ વર્ષોથી એસટી બસ પણ આવતી નથી તે સહિતના પ્રશ્નોના મામલે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આમ પાંડા તીરથ ગામવાસીઓ અને વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી ઝંખી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરેલ છે। પાંડા તીરથ ગામમાં ઘણા સમયથી જે રોડ રસ્તાની અને પાણીના જે પ્રશ્નોનું સમસ્યાઓ છે એના વિશે અમે આપને જણાવીએ છીએ કે અગાઉ પણ અવારનવાર સરપંચશ્રી દ્વારા ઘણી બધી રજૂઆતો થયેલી છે જે તે વખતે, પણ તેમ છતાં હજી સુધી આ કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી એ બાબતે અમારી માંગણી છે। બીજું, મોરબીથી જવા આવવા માટે અથવા તો હળવદથી જવા આવવા માટે અહીંયા કોઈ પણ પ્રકારની એસટીની પણ સુવિધા નથી, તો એ બાબતે પણ સરકારશ્રીએ કંઈ વિચારીને આ બાબતે યોગ્ય કરવા અમારી ગ્રામજનો વતી વિનંતી છે। અગાઉ અમારા સરપંચ દ્વારા ઘણી વખત જે તે વખતે જે તે અધિકારીઓને રજૂઆતો કરેલી જ છે, લેખિતમાં પણ કરેલી છે, મૌખિક પણ અવારનવાર અમારા ગામજનો વતી ત્યાં જઈને રૂબરૂમાં પણ રજૂઆતો કરેલી। કેટલા વર્ષથી પ્રશ્ન? અગાઉ 3-1 વર્ષથી આ અમારો ગામજનોનો પ્રશ્ન રોડ રસ્તાનો, એસટીની સુવિધા તો ઘણા સમયથી નથી, ઘણા વર્ષોથી નથી, પ્રાઇવેટ વાહનો દ્વારા જ લોકો જાય છે પોતાના વ્હીકલ લઈને અથવા તો કોઈ પણ બીજા વાહનો દ્વારા। મયુર રાવલ, KTV ન્યૂઝ, ગુજરાતી, હળવદ।